ભાત ભાતના પક્ષીઓમાં દેખાવે સૌથી ખૂંખાર અને ખતરનાક એવો ગીધ પક્ષી પ્રકૃતિનો સફાઈ કામદાર છે. છેલ્લા લાંબા સમયથી આ પક્ષીની સંખ્યા સતત ઘટતી રહે છે, ત્યારે ગીર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગના સહયોગથી સમગ્ર રાજ્યમાં ગીધની ગણતરી કરી હતી. આ અંતર્ગત કચ્છમાં પણ બે દિવસીય ગણતરી કરવામાં આવી હતી, જેમાં અહીંના સ્થાનિક પક્ષી નિરીક્ષકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. નિરીક્ષકો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે ગીધની સંખ્યા ચોંકાવનારી હશે. છેલ્લામાં છેલ્લી ગણતરી મુજબ ગીધની પરિસ્થિતિ બહુ જ નિરાશાજનક છે. ઓછામાં ઓછી 20ની સંખ્યાની આસપાસ ગણતરી થશે. ગીર ફાઉન્ડેશન અને જંગલ ખાતું ફાઇનલ આંકડા તો બહાર પાડશે ત્યારે જ, પણ અત્યાર સુધી અમારી ટીમ અને બધાએ જે કર્યું છે એમાં 20ની આસપાસ થાય છે. ગીધની પરિસ્થિતિ એટલી છે કે દર વર્ષે 90% ઘટતા જાય છે. આ ગીધની સંખ્યા 900માંથી 400 માંથી 50 અને 50 ઉપર 20 આ વર્ષે છે. કચ્છમાં મુખ્યત્વે 4 પ્રજાતિના ગીધ જોવા મળે છે, જેમાં સફેદ પીઠ ગીધ, ખેરો, ગિરનારી ગીધ અને રાજગીધનો સમાવેશ થાય છે. તો તે ઉપરાંત ઉજળો ગીધ, પહાડી ગીધ, ડાકુ ગીધ અને જટાયુ ગીધ પણ ભૂતકાળમાં કચ્છમાં નોંધાયેલા છે. વર્ષ 2005થી આ વિવિધ પ્રજાતિના ગીધની ગણતરી કરવામાં આવે છે. 2005માં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ગીધ કચ્છમાં જોવા મળ્યા હતા. તે સમયે નોંધાયેલા 910 ગીધ સામે 2018માં યોજાયેલી છેલ્લી ગણતરીમાં ચિંતાજનક ઘટાડા સાથે માત્ર 44 ગીધ જ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 અને 11 ડિસેમ્બરના કચ્છમાં ગીધની ગણતરી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેના સત્તાવાર આંકડાની જાહેરાત થવાના બાકી છે, પરંતુ પક્ષી નિરીક્ષકો મુજબ આ વર્ષની સંખ્યા ચોંકાવનારી હશે. નિરીક્ષકોએ જણાવ્યું હતું કે આ વર્ષની ગણતરીમાં ગીધની સંખ્યા 2018 કરતાં અડધે આવીને ઊભી રહી છે. ઉલ્લેખનીય છે કે હર વર્ષે ઉનાળામાં થતી ગણતરી સામે આ વર્ષે શિયાળામાં થયેલી ગણતરીના કારણે પ્રવાસી ગીધ પણ હાજર હોતા સંખ્યા થોડી વધી શકે છે, પરંતુ અહીં વસતા ગીધ ખૂબ ઝડપથી ઓછા થઈ રહ્યા છે તેવું પક્ષી નિરીક્ષકોએ જણાવ્યું હતું. ડાયક્લોફેનિક નામની દવા, જે દવા ઢોરને દર્દનાશક તરીકે કરવામાં આવે છે, એ ઢોરને જે દવા આપી હોય ઇન્જેક્શન, એનું માંસ જો ગીધ ખાય તો એની કિડની ફેલ જતી હતી અને એમ માનવામાં આવ્યું હતું. પરંતુ ડાયક્લોફેનિક દુનિયામાં ઇન્ટ્રોડ્યુસ થયું 30 વર્ષ પહેલાં, એના પહેલાં 90% ગીધ તો નાશ પામ્યા હતા. એટલે ડાયક્લોફેનિક એક કારણ છે. ગીધનું જે રહેઠાણો છે, જંગલો છે, એને આપણે નાશ કરતા જઈએ, ઊંચા ઝાડો નાશ કરીએ છીએ, મકાનો ઉપર આપણે ગીધને રહેવા દેતા નથી, એને કારણે ગીધનું નાશ થતું થાય છે.